ભરૂચ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ પોલીસના ડર વિના અંકલેશ્વર શહેરની અલગ અલગ સોસાયટીઓમાંથી ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ અંબિકા રેસિડેન્સીના મકાનમાંથી તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખોના મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે હાલ તો મકાન માલિક દ્વારા આ મામલે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરવામાં આવી છે, જ્યારે શહેર પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આદિત્યનગર સોસાયટીમાં પણ ચોરી થવાનું સામે આવ્યું છે, જેમાં પાછળના ભાગે રહેલી કિચનની બારીમાંથી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્રણ મોબાઈલ, સોનાનો પેન્ડલ સહિત રોકડ રકમની ઉથાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે ઘરના સભ્યો મકાનમાં હોવા છતાં ચોરી કરવામાં સફળ રહેતા તસ્કરોએ જાણે પોલીસ સામે ફરકાર ફેંક્યો છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. બીજી વાર અહીંયા આગળ બી એકવાર બનાવ બનેલો, પાછો બીજી વાર બનાવ બન્યો છે ચોરીનો. પાછળની રસોડાવાળી બારીમાંથી ચોર અંદર પ્રવેશ કરેલ અને ત્રણ મોબાઈલ, બે એમઆઈ કંપનીના એક આઈફોન, 30,000 રોકડ મુદ્દામાલ અને સોનાનું પેન્ડલ, તમામ કુલ કિંમત 84,000 જેવી થાય છે. અને એ રીતના ચોરી થયેલ છે બે દિવસ પહેલાં. પોલીસ સ્ટેશન પાસે માંગણી છે કે અમારા જે મોબાઈલ છે તે ટ્રેક કરીને જલ્દીથી અમને મળી શકે, અને કેશ ને સોનાનું પેન્ડલ છે તે બી મળી શકે એવી આશા છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.